હેલો ફ્રેન્ડ્સ, જાનુ ધ કિચન હાઉસમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવશું હૈદરાબાદી ભીંડી। एक पेन में 2 થી 3 चमची तेल लेवानुं छे। तेल आवी जाय त्यारे तेना भींडा सातळवाना छे। 250 ग्राम में भींडा लीधा छे, तेने में ऊबा समारी लीधा छे। ત્યારબાદ તેમાં થોડુંક ચડી જાય એટલા માટે મીઠું એડ કરવાનું છે। ઝડપથી ચડી જશે। મીઠું એડ કર્યા પછી એને 10 મિનિટ સાંતળવાનું છે। બહુ ચડવા નથી દેવાનો, થોડોક આખો બદામી થાય ત્યાં સુધીને સાતળવાનો છે। હવે આપણે ભીંડાને એક બાઉલમાં લઈ લેશું। હવે આપણે વઘાર કરશું। એક પેનમાં 2 થી 3 ચમચી તેલ લેવાનું છે। તેલ થોડુંક સરખું લેવાનું છે। તેલ આવી જાય એટલે આપણે એમાં 1 ચમચી અડદની દાળ એડ કરવાની છે। તેને આછા ગુલાબી રંગની શેકવાની છે। અડદની દાળ ગુલાબી રંગની થઈ ગઈ છે। ત્યારબાદ તેમાં 1 ચમચી રાઈ એડ કરવાની છે। અડધી ચમચી જેટલું જીરું એડ કરવાનું છે। ત્યારબાદ તેમાં 2 લાલ સૂકા મરચા, લીમડાના પાન એડ કરવાના, આ ઝીણી સમારેલી ડુંગળી છે, 1 નંગ મેં ડુંગળી સમારેલી લીધી છે, તે એડ કરવાની છે। હવે ડુંગળીને 5 મિનિટ માટે સાતળવાની છે। ત્યારબાદ તેમાં 1 નંગ ઝીણું સમારેલું ટમેટું એડ કરવાનું છે। આપણે ભીંડા શેકી લીધા ત્યારે મીઠું એડ કર્યું, એટલે સાચવીને મીઠું એડ કરવાનું છે। ડુંગળીના ભાગનું એડ કરવાનું છે। ટમેટાને એકદમ સરસ ચડવાના છે। અડધી ચમચી હળદર એડ કરવાની છે। લાલ મરચું પાવડર સ્વાદ અનુસાર, જો તમને તીખું વધારે ભાવતું હોય તો વધારે એડ કરી શકો। તેલ છૂટું પડે ત્યાં સુધી સાતળવાની છે. તમે જોઈ શકો છો તેલ છૂટું પડી ગયું છે. હવે તેમાં દહીં એડ કરવાનું છે. 1 કપ જેટલું દહીં લીધેલું છે. આ ગ્રેવી વાળું શાક બનશે. આ કાજુ અને ટોપરાની પેસ્ટ બનાવી છે તે 2 થી 3 ચમચી એડ કરવાની છે. એનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. તમે જોઈ શકો છો કલર ખૂબ જ સરસ લાગે છે. થોડીક વાર ઉકળે પછી તેમાં ભીંડા એડ કરશું આપણે. હવે આપણી આ ગ્રેવી ઉકળી ગઈ છે. હવે તેમાં આપણે તળેલા ભીંડા એડ કરશું. તમે જોઈ શકો છો તેલ ઉપર છૂટું પડી ગયું છે. હવે આપણું આ શાક તૈયાર છે, હૈદરાબાદી ભીંડી. તેના હવે ફ્રેશ કોકોનટથી આપણે ગાર્નિશિંગ કરશું. તો આ કેવી લાગી મારી રેસીપી એ જરૂરથી લાઇક, શેર ઓર સબસ્ક્રાઈબ કરજો.